उत्तरार्ध अध्याय 73। एवी रीते मुक्त राज ते करे छे चेष्टा नवीना, संत हरि जन हाथ जोड़ी उभा रहे थे दीना। बैठा थाय त्यारे हाथ झाली करे बैठा ते हरिजन, तकियो राखी पासड़े वड़ी बोले कोमल वचन। जाड़ी राब वड़ी जमवा लावे त्यारे बोले कृपाळु ते भावे, लावो पातड़ी पाणी ना जेवी मरजी जाणी करता तेवी, तेथी राजे थई बैठा थाय जड़ पेठे राब ते पीवाय, बीजू जमवानु नव गमे सेवक पूछे वड़ी समे समे, लघु थाय ते वार मवार ए तो नवीन कर्यो प्रकार, तेथी सेवक तत्पर रहे जारे जारे कृपा निधि कहे, वड़ी एक समय मुनि पासे बैठेला जोया अति हुल्लासे, तेने कह्यू मुनि स्वामी अमने खजूर जमाड़ो कहिए तमने, त्यारे पटेल मूड़जी पर्वत कह्यू मुनि जाओ तरत, लावो खजूर सारी सुंदर जमशे बापा श्री सुख कर, मूड़जी लाव्या खजूर रूपाड़ी लई मुनि सुधारी वड़ी, घीमा बोड़ी श्री हरि ने धरी जमवा बापा ने विनंती करी, बापा जमाड़ो ने महाराज लाव्यो छूं हूँ खजूर आप काज, त्यारे बैठा थया बड़वंत करी अमृत दृष्टि धीमंत, हाथ मा पेशी खजूर तणी प्रीते बोल्या अमृत वाणी घणी, आ खजूर जम नार जानो प्रगट श्री हरि जी प्रमाणो, बोल्या नवीन वचन केवा संत हरि जन ने धार्या जेवा, प्रगट प्रभु ने प्रगट वात खजूर जमे प्रगट साक्षात, जुओ जुओ आ दिव्य भावे आ अवसर फेर न आवे, एम वात करी खजूर जमता देता दर्शन सहुने गमता, एम हरि जन ने दई लाव ओढ़ी रह्या मनोहर माव, उधरस जे आवती हती
તે તો ખજૂરથી ઘટી જતી પાકી ગઈ ને મટતી આવી એવી ગુણકારી ખજૂર જણાવી કોઈ સમે સૂઠ પૂની કરી મુનિ લાવ્યા ગોળ ઘીમાં તળી જમવા પ્રાર્થના કરી તે હ ત્યારે જમા ગયા કરી હ મટી ગઈ ઉધરસ મોટી તે હ વાત નહીં કાંઈ છોટી વળી એક દિવસ સવાર બેસાર્યા માછીમાં સુખકાર માછી રાખી તે કૂપની પાસ કરાવે દંત ધાવન દાસ પછી ઉને જડે નવરાવી શ્વેત વસ્ત્ર દીધા બદલાવી ધોતી પહેરી ખેસ ઓઢ્યો માથે એમ જોયા હરિજન સાથે કરાવ્યા દર્શન પૂજા તણા લાવ્યા મંદિરે ન રહી મણા પછી આસને જ્યારે પધાર્યા ત્યારે કોમળ વાક્ય ઉચ્ચાર્યા આજ તરબૂચ પાકેલું હોય તો તે જમાડીએ અમે સોય સુણીએ વચન સેવક લાવવાને પૂર ધરી ટેક ગયા ગામ માને સીમ વિશે વળી આસ પાસ ગામ દિશે ખોળ કરી પણ મળ્યું નહીં તરબૂચ તે પાકેલું સહી ત્યારે વિચાર કર્યો છે દાસે ગંગાજી જેમ આવ્યા હતા પાસે ભગુજી જાળિયા માહી લાવ્યા જ્યારે મહારાજે વચન કાવ્યા ત્યારે બોલ્યા હતા મહાપ્રભુજી ભલી ગંગાજી લાવ્યો ભગુજી નવ મળ્યું તરબૂચ જ્યારે કરી એ રીત સેવકે ત્યારે કરાચીથી આવેલ જે દાસ સોમચંદ હતો પોતા પાસ તેના ભેગો મેવો જે લાવેલ તે તો કંડિયા માહી પડેલ તેમાંથી દાડમ લીલી દ્રાક્ષ કાઢ્યું જળ પીવા અવિનાશ તેહ કટોરાની માહી ભર્યું શ્રીજી મહારાજને પણ ધર્યું તેનું પાન કર્યું રાજી થઈ જમ્યા મેવો પોતે સુખદાયી સોમચંદ ઉપર રાજી થયા રાખી મૂર્તિમાં નિર્ભય કર્યા વળી શ્રી હરિની ઈચ્છા થકી મળ્યા તરબૂચ ભુજ નક્કી તેહ તરબૂચ જાણો સુધારી કાઢ્યું ઉત્તમ અનુપવારી તે પણ પ્રભુને પહેલું ધર્યું પછી બાપાને પીવાનું કર્યું કૃપાળુને કહ્યું સંતે એમ બાપાજી દયા કરો ને તેમ હે કૃપાળુ તમે છો અકળ બાપા
પાપીઓને મેવાનું જળ, ત્યારે દયાળુએ દયા કરી, પાન કરવા ઈચ્છા તે ધરી, પછી બેઠા થયા મુક્ત રાજ, ભણે હે તે જળ પીવા કાજ, તરબૂચને દ્રાક્ષનું પાણી, પાન કર્યું રાજી કર્યા જાણી, સંત હરિજન પણ રાજી થયા, કૃપાળુ પિતાની બહુ દયા, એમ સુખ આપે લીલા કરી, તે તો સેવક પર રીજા હરી, તેથી મુક્ત રાજ અતિ હે તે, બોલાવે મળે હે તસમે તે, વાયરો નાખે સેવક બહુ, પડી ગરમી જાણીને સહુ, પાણી છાંટે ને વસ્ત્ર ભીંજાવે, એમ જીવન પ્રાણ રીઝાવે, એક દિવસ જણાવ્યું ઠીક, થયા સેવક રાજી અધિક, તેથી થાળ કરાવ્યો અનુપ, નિજ ભુવન તે સુખરૂપ, જાદવજી લઈ આવ્યા સમે, દીન દાસને તો બહુ ગમે, કાંજી ખીચડીને કઢી સારી, ઉડલા શાક અથાણા ભારી, આદિ લાવીને આગળ મેલ્યા, ત્યારે કૃપાનિધિ રંગ રેલ્યા, વાહ જાદવા વાહ રે વાહ, આજ થાળ કર્યો અતિ ભાવ, બાપો આ થાળ જમે જો નિત, તો માદાની શું રહી રીત, તમે જાણો આમ સાજા કરીએ, રાબમાં ઘૃત અધિક ભરીએ, સારું ખાધે બાપુ સાજા થાય, એહ ભૂલી જજો મન માય, તમારા કર્યા સાજા ન થઈએ, અમારી ઈચ્છાએ માદા છઈએ, અમારે સાજા થાવું જો હશે, તો અમારી ઈચ્છાએ સારું થશે, એમ કહીને જરાક જમ્યા, દર્શન કરે દાસ પાસે ખમ્યા, જળ પાન કરી કોઢ્યા તાત, એમ કરે અલૌકિક વાત, એક સમે જાદવજી જોઈ, બોલ્યા ચિત્ત વૃત્તિ હે તે પ્રોઈ, જાદવા આવ તું મારી પાસ, તું તો ખરે ખરો મારો દાસ, કદી સેવા કર્યા માન થાકે, આવાને જોગે આવા જ પાકે, અમે વઢીએ વારંવાર, તોય ઓછું ન લાગે લગાર, આવા ખરે ખરા દાસ થાવું, જેને અક્ષર ધામમાં જાવું, મહારાજને આવા જે જન, તેહવાલા લાગે અતિ મન, તેથી તેમની દ્રષ્ટિએ કરી, સદા સુખી રહે વાત ખરી, તેમાં ખોટું નહીં તલ ભાર, એ
એમ કહી રાજી થયા પર વળી મુનિ સ્વામી પાસે જળ માગ્યું હે તે જીવન કળ ત્યારે જળ સંત તરત લાવ્યા તેથી બોલ્યા વચન મન ભાવ્યા સ્વામી નારાયણ ભગવાન પ્રગટ બિરાજે સાંભળો કાન જુઓ નયણે નિહાળી તમે ઓળખીલો પ્રગટ આ સમે ઓળખાય તો અનાદિ મુક્ત સુખ ભોગવો સૌ હે તે યુક્ત એમ કહી પોઢી રહ્યા પોતે સહુ જોઈ રહ્યા જન જોતે એક દિવસ વીતી બપોર કરાવ્યું સ્નાન પાછલે પહોર પછી વસ્ત્ર બદલાવી શ્વેત મળ્યા સર્વને કરુણા નિકેત આસને વસ્ત્ર નવા પાથર્યા તે પર પોઢતા દર્શન કર્યા બે ત્રણ વાર લઘુ પોતે કરી જણાવી તાવની રીત ખરી તન તપી આવ્યું તે હસમે ગરમી પોતાને નવ ગમે તે હરિત સદાય જણાવે તેથી ગરમી તને ન ફાવે તેથી અકળાયા હોય તેમ કર્યા દર્શન દાસે એમ તેથી લીલા વસ્ત્ર ભીજાવી બાંધ્યા ફરતા સેવકે આવી નાખ્યા પલાળી પંખાથી વાયુ ત્યારે નિરાત થઈ જણાવ્યું તે હસમે વળી બોલ્યા એવું મંદવાળને મારે શું લેવું નથી મંદવાળ સાથે કાય અમે તો સદા મૂર્તિની માય પણ કેનુક ખીકરું ફૂટે નવ જાણી માથું પેટ કૂટે તેનું બગડી જાય જરૂર માટે કોઈ નવ લાવશોર અમે તો જેવા છઈએ તેવા આવ્યા મૂર્તિમાં સહુને લેવા નિર્ગુણ મુક્ત રાજ સુખકારી મહારાજે આજે હદ વાળી તેથી તારવા આવ્યા અનેક એવી અચળ અનાદિ ટેક તેને જાણશે નિર્ગુણ જન જેના નિર્મળ હશે મન તે તો અવસર ઓળખી લેશે મહારાજ સુખ સહેજે દેશે इति श्री सहजानंद स्वामी चरण कमल सेवक शिष्य निर्गुण मुनि रचिते अनादि मुक्त चरित्रामृते उत्तरार्धे मुक्तराजे लघुनामंदवाड़मा अनेक प्रकार नी लीलाओ करी सेवकों ने सुख पमाड़िया ए नामे 77मो अध्याय।